બેન કે મામૂલો તો ગરમ છે એક પછી એક અપડેટ આવી રહી છે કેમ કે જે ટ્રાયંગલની પણ વાત આવી છે પેલા રાજેન્દ્રભાઈએ કીધું કે ખોટી માહિતી આપી એ હિસાબથી પણ કાયદાકીય પગલાં લેવાશે આવનાર સમયમાં તો શું આ મામલો જે ગરમ થવો છે કેમ કે આટલા ઉચ્ચ અધિકારી છે જે પોસ્ટ પર છે અને જે જવાબદારી નિભાવી રહ્યા હતા તો એટલા માટે ઠંડો પાડવા માટે તપાસ સમિતિ ફટાફટ રચાઈ ગઈ હવે હું પોતે ડાઉટમાં છું કારણ કે જે ઓફિસર્સ નિમાયા છે જેને કે સંગીતા સુનૈનાબેન તોમર પછી મમતાબેન વર્મા સોનલબેન મિશ્રા હું બધા નામ ઓળખું છું અને આઈ સી ધેમ એઝ વેરી સ્ટ્રિક્ટ એન્ડ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ ઓફિસર્સ અને એ લોકો આમાં ઢીલું ચલાવી લે એવા નથી રાઈટ ધીસ ઇઝ માય ટેક ઓન દેટ એન્ડ આઈ કેન વાઉચ ફોર દેટ હવે જ્યારે એ ઓફિસર્સના નામો આવે છે એટલે મારા મનમાં એક બહુ જ મોટી આશા આવી જાય છે હોપ આવી જાય છે કે ના આ તપાસ એકદમ તટસ્થ થશે કારણ કે મીન્સ બીકોઝ ઓફ ધેર પ્રિસિડન્સ કે લોકો તટસ્થ છે એટલા માટે અત્યારે જે સાહેબે કહ્યું શુક્લા સાહેબે એ એમની વાત એ અલગ એ સાચી છે કે કમિટીઓ રચાય છે અને નાટક થાય છે આપણે જોઈ લીધા હતા પેલા બલરામભાઈના ફૂટબોલ કેસમાં જોયેલું કે પેલી કંઈક આ લોકો એનું શોટરોસ મૂકી રીતે કે પછી કમિટી રચી કે નહીં ભગવાન જાણે શું નાટકો કર્યા હતા અને કશું ના થયું બધું વાલી ચોરીને મૂકી ગયું આ પર્ટિક્યુલર કેસમાં અત્યારે કારણ કે અમે દીકરી જોડે બી થોડા એટલે થોડું અધર ન્યૂઝ ચેનલ વાત થઈ છે તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ કેસમાં એવો થયો છે કે જેમ સાહેબે કોઈ બીગા મી ગીવા મી એ તો બધા એના એફઆઈઆર ત્યાં થઈ ગઈ છે દિલ્હીમાં એના માટે તો અમદાવાદમાં કઈ થઈ નથી પણ અલ્ટિમેટલી ઇમ્પોર્ટન્ટ અત્યારે એ છે કે જ્યારે આપણે તમિલનાડુની વાત કરી રહ્યા છીએ ગવર્નમેન્ટ આઈ લુક એટ ધીસ લિટલ પોઝિટિવ વિથ ધીસ ટાઈમ કે મિસ્ટર રૂપાણી આપણા સીએમ પોતે વચ્ચે આવ્યા અને પોતે કીધું અત્યારે લોકસભા આપણા સોરી એસેમ્બલીમાં બી વાત ચાલી રહી છે એની ઈલુ ઈલુનું કંઈક સ્ટોરીઓ ચાલી રહી છે અત્યારે એસેમ્બલીમાં એ પોતે સીએમ પોતે વચ્ચે આવ્યા અને કમિટી રચી એટલે આઈ એમ શ્યોર દે વુડ બી લુકિંગ એટ ઇટ સ્ટ્રિક્ટલી અગેન હા લોબીસ ચાલે છે ના નથી આર્મ ટ્વિસ્ટિંગ ચાલે છે ના નથી મસલ પાવર મની પાવર એ પાવર કોરિડોર્સમાં છે ના નથી પણ આઈ પર્સનલી ફીલ કે આનો આનો જે એ આવી બોલવા જોઈએ આનું જે કમિટી રિપોર્ટ તો આવશે કે હા હી ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધેટ પણ એ પેલી જે દીકરી છે આ બેન છે ને એની નાની બે મહિના કે ચાર મહિનાની છોકરી છે એ લોકો પછી આઈ એમ શ્યોર કારણ કે હવે આ કેસમાં જેટલું મારું જજમેન્ટ છે ને જે જાય છે કે આ ભાઈ પાછા પેલા બેનના પગે પડી જશે કે અરે મને ભૂલ થઈ ગઈ માફ કર આપણી દીકરી માટે ને આપણા તારી લાઈફ માટે ને મારી લાઈફ માટે કારણ કે તમે સમાધાન વાળી વાત પણ એ વિકલ્પ પણ આપી ગયા એની છોકરી કરી લેશે સાહેબ પૈસા પૈસા તો છે અત્યારે એની પાસે ઘર છે છે એ પેલા ભૈયા દહિયા સાહેબ આપ્યું છે એ ઘર અને મિસ્ટર દહિયાએ આપ્યું છે એમાં કોઈ ડાઉટ નથી એટલે ઘર તો આપ્યું છે ઓકે વાસુદેવભાઈ શું મેસેજ